અલાચિત તત્વ શાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાન જેમાં એક વખત આપણે સંયુક્ત વિધાન શીખ્યું તેના વિશેનો અભ્યાસ કર્યો. પ્રાંતિક રજવાત શા માટે જરૂરી છે અથવા તો પ્રાંતિક રજવાતના ફાયદાઓ શું છે જેના વિશેના ત્રણ મુદ્દાઓ આપણે જોયા હતા કે પ્રાંતિક રજવાત દ્વારા એક તો ભાષાની શક્તિકતા નિવારણ કરે છે, અસ્પષ્ટ ભાષાનો સ્પષ્ટપણે વર્ણવી શકાય છે. બીજો મુદ્દો આપણે જોયો હતો કે દલીલો છે જે સ્પષ્ટ અને સંક્ષેપમાં આપણે રજૂઆત કરી શકીએ, એટલે કે દલીલો સ્પષ્ટ થઈ જાય છે, તેમાં કોઈ સંભાવના સ્થાન રહેતું નથી જ્યારે આપણે પ્રાથમિક રીતે દર્શાવીએ છીએ. અને ત્રીજો મુદ્દો જોયો હતો કે બૌદ્ધિક શક્તિનો બચાવ થાય છે, એનું ઉદાહરણ પણ જોયું હતું કે એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા રહી હોય તો આપણે એને ગુણી લઈએ છીએ, એની સાત ખાત બીની પાંચ ખાત પ્રાથમિક રજવાડો છે ને પેલા પાંચ છે, પેલા તો પેલા તો
GOKANI. Vikalpa. Sharti. And Vishnu. જો અને તો જો અને તો
જે સંયુક્ત વિધાનની રચના છે એ કરે છે. એમથી કારણ દ્વિમુખી કારણ વિધાન પર પ્રચલન અને પરિવર્તી જેના વિશેની ચર્ચાઓ આગળ આપણે જોઈશું. નહીં ની ચોકડી પાછળ લખવાનો રિવાજ છે. એટલે કે જે વિધાન